यात्राधाम शामळाजी खाते भक्तों अलग अलग रीते शामळाजीनी भक्ति में लीन जोवा मळी रह्या छे। त्यारे 60 वर्षना वये वृद्धे वासरी वगाड़ी भगवानना जन्मोत्सवने वधाव्यो हतो। चौंकावनारी वात ए छे के आ वृद्धने एक फेफसू होवा छतां तेमने कृष्ण प्रत्ये अनोखी श्रद्धा छे, जेना पगले तेवो वासरी वगाड़ीने भगवानना जन्मोत्सवने वधाव्यो हतो। આજે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ। આજે અહીં ગળિયા શામળિયા મંદિરના અંદર વહેલી સવારથી જે ભક્તોની ભીડ જામી છે, ત્યારે ભક્તો દ્વારા ભગવાનને રીઝવવા માટે અવનવા પ્રયત્નો થતા છે। આપણી વચ્ચે એક સરસ વાસળીના સુર લહેરાઈ રહ્યા છે એવા એક દાદા છે, એમની સાથે વાત કરું છું। એક છે પણ છતો આ પ્રયત્ન કરવાથી મારી તંદુરસ્તી વધી છે, એની પાછળ ઈશ્વરનો પણ સંકેત છે, ભગવાનનો પણ સંકેત છે। હું એવું ધારતો હતો 19મા વર્ષે કે હવે હું નહીં રહું, પછું નહીં। એટલું ગંભીર રીતે ફેફસું ખરાબ થઈ ગયું હતું, ડાબું હાઈપર ન્યુમોનિયા થઈ ગયું હતું। મારા સગાવારાને કોઈને આશા નથી કે હું બચીશ। આજે 65 વર્ષ જે છું એ કૃષ્ણની કૃપા છે। જ્યારે જ્યારે આમ માનસિક તણાવમાં હોય એ વખતે તમને શું યાદ આવે છે? માનસિક તણાવનો એક સમય હતો, પણ જ્યારે વાસળી સંગીતમાં પડ્યો સાહેબ, મારે બધાને શીખશે કે માનસિક તણાવ દરેકને હોય, ગાયકી હોય કે તબલા હોય કે વાંસરી હોય કે વાઈ વાજ હોય, પણ એના રોમાંચ છે ને એ પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જાય છે। વાંસરી વાદક વા સંગીતકારો રૂપિયાવાળા થાય પણ રૂપિયા મહત્વ નથી, તમારા મનનો આનંદ મહત્વનો છે। આજે કૃષ્ણ જન્મોત્સવ છે, જગતના લોકોને શું સંદેશ આપો? ભગવાન કૃષ્ણની પાસેથી માત્ર વાંસરીના શું નહીં, ભગવાન કૃષ્ણનું જે આખું સમગ્ર ચારિત્ર એવું છે। હળવદમાં જન્માષ્ટમીને પગલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। શોભાયાત્રામાં વિવિધ ફોલોટો ટેકરના શણગાર અને ભગવાન કૃષ્ણના દર્શન કરવા લોકો શેરી શેરીએ ઉમટી પડ્યા હતા। શોભાયાત્રાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગગઢ સહિતના અન્ય મંડળોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી। શોભાયાત્રામાં રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી।